નમસ્કાર મિત્રો હું બિપિન સર દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આપ સૌનું ફરી એક વખત ઓનલાઈન ઇંગ્લિશ ક્લાસમાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બારમો ભાગ સમજી રહ્યા છીએ જેમાં વ્યાકરણ વિભાગ સર્વનામનું કોષ્ટક અને વર્તમાન કાળ ટુબી રૂપ બેનો એક સાથે કેવી રીતે ઉપયોગ કરવો વર્તમાન કાળ ટુબી રૂપ એટલે એમ ઇઝ અને આર તેની સાથે સર્વનામના કોષ્ટકનો કેવી રીતે ઉપયોગ કરવો તે આપણે સમજવાનું છે તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ તમારી સામે અહીંયા એક કોષ્ટક જોવા મળે છે જેમાં સર્વનામનું કોષ્ટક આપણે એવું નામ આપેલું છે તેમાં પુરુષ એક વચન અને બહુવચન ત્રણ વિભાગ પાડવામાં આવેલા છે પુરુષમાં પ્રથમ પુરુષ જો હું મારી વાત કરતો તો પ્રથમ પુરુષ આવે છે પ્રથમ પુરુષ એક વચન આય અને પ્રથમ પુરુષ બહુવચન વી ફરીથી હું બોલું છું પ્રથમ પુરુષ એક વચન આય પ્રથમ પુરુષ બહુવચન વી ત્યાંથી આગળ જઈએ બીજો પુરુષ અથવા તો દ્વિતીય પુરુષ જેમાં એક વચનમાં આવશે યુ એટલે બીજો પુરુષ એક વચન યુ આવી રીતે બોલાય છે અને બીજો પુરુષ બહુવચન યુ જે આવી રીતે બોલાય છે ફરી જોઈએ પ્રથમ પુરુષ એક વચન આય પ્રથમ પુરુષ બહુવચન વી બીજો પુરુષ એક વચન યુ બીજો પુરુષ બહુવચન યુ હવે વાત કરીએ ત્રીજા પુરુષની અથવા તો તૃતીય પુરુષ જેમાં સી અને સમાવેશ થાય છે હી પુરુષ માટે વપરાય છે સી સ્ત્રી માટે વપરાય છે અને ઈટ છે નિર્જીવ વસ્તુ તો જાતિ માટે વપરાય છે અને ત્રણેયનું બહુ વચન થાય છે એટલે આવી રીતે બોલાય છે ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ ત્રીજો પુરુષ બહુવચન ધ્યેય ફરીથી એક વખત હું બોલું છું પ્રથમ પુરુષ એકવચન વચન આય બહુવચન વી બીજો પુરુષ એક વચન યુ બીજો પુરુષ બહુવચન યુ ત્રીજો પુરુષ પુરુષ સી ઇટ ત્રીજો બહુવચન તો આપણે આ કોષ્ટક આવી રીતે યાદ ફરી વખત આપણી સામે એ જ કોષ્ટક છે પણ હવે તેમાં તેની સાથે ટુ બી ક્રિયાપદના રૂપ આપણે મૂકવાના છે જે આપણે જોયું એમ ઇઝ અને આર તો પ્રથમ પુરુષ એક વચન આય आईनी साथे साथ एम, तो हम आ रीते बोला से प्रथम पुरुष एक वचन आई एम हम तो वी बात करिए तो वीनी वी साथ आर तो हम आ रीते बोला से प्रथम पुरुष बहुवचन वी आर एक साथ बोलव तो प्रथम पुरुष एक वचन आई एम बहुवचन वी आर त्या आग चालीए बीजो पुरुष एक वचन यू आर અને બહુવચન યુ આર તો બીજો પુરુષ એક વચન યુ આર ત્રીજો પુરુષ એક વચન હી સી ઈટ ઇઝ અને તેનું બહુવચન થાય છે આર તો કેવી રીતે બોલાશે હી ઈઝ સી ઈઝ અને ઇટ ઇઝ અને બહુવચન ધે આર ફરી એક વખત હું રિપીટ કરું છું પ્રથમ પુરુષ એક વચન ઇઝ અને બહુવચન ધે આર આવી રીતે આ કોષ્ટક આપણે યાદ રાખવાનું છે ત્યાંથી હવે એના ગુજરાતી તરફ આપણે જોઈએ આ કોષકમાં ટુ બી ક્રિયાપદના રૂપ સાથે આપણે ગુજરાતી પણ જોશું તો આપણી પાસે અહીંયા જે કલરમાં દેખાય છે તે પુરુષ છે છે આપણે આગળ સમજી ગયા માત્ર હવે એની સાથે એનું ગુજરાતી સમજવાનું છે પ્રથમ પુરુષ એક વચન આઈ એમ એનું ગુજરાતી થાય છે હું છું બહુવચન વી આર એનું ગુજરાતી થશે અમે છીએ બીજો પુરુષ એક વચન યુ આર તો એનું ગુજરાતી થશે તું છે કોઈ એક વ્યક્તિ હોય ત્યારની વાત છે બીજો પુરુષ બહુવચન યુ આર ત્યારે ઘણી બધી વ્યક્તિ સામે હોય તો અહીંયા તમે તમે છો આવું ગુજરાતી કરીએ છીએ ત્રીજો પુરુષ હી સી ઈટ એની સાથે ઇઝ આવે છે તો તેનું ગુજરાતી થશે તે છે તેણી છે અને તે છે એટલે હી ઇઝ કરીએ તો તે છે સી ઇઝ કરીએ તો તેણી છે અને ઈટ ઇઝ કરીએ તો તે છે અને તેનું બહુવચન થશે ધ્યેય આર એટલે કે તેઓ છે તો મિત્રો આપણે સર્વનામના કોષ્ટકની સાથે ટુ બી ક્રિયાપદના રૂપનું કોષ્ટક આવી રીતે સમજી શકીએ છીએ અને ગુજરાતી એક સાથે સમજી શકીએ છીએ તો હવે પછીના જે સેશનમાં છે આપણે આગળ વાત કરીશું